પ્રવાસ એ મનને શાંતિ આપે છે અને શાંતિ એ મનના વિચારોને પ્રવાસે લઈ જાય છે. નમસ્કાર, હું હિતાંશ, ગુડ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજનો એપિસોડ ખાસ છે કારણ કે આજે આપ સૌને એક સાહસિક, રોમાંચક અને ઉદ્દેશ્યપૂર્ણ પ્રવાસે લઈ જવા છે. તો ચાલો શરૂ કરીએ આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. મિત્રો, પ્રવાસ તો દરેક જણા કરતા હોય છે, પરંતુ અમુક પ્રવાસ એ પોતાનાથી ઉપર ઉઠી સમાજ માટેના પ્રવાસ હોય છે. અને આવી જ એક ઐતિહાસિક યાત્રા એટલે વર્લ્ડ પીસ રેલી. આવો આજે નજીકથી આ રેલીના વિચારથી લઈને તેની વાસ્તવિક સફરના અનુભવોનું વર્ણન જાણીએ. એક રોમાંચક સફર, 15 દેશોની યાત્રા, ઉષ્મા ભર્યું આવકાર અને વિશ્વ શાંતિનો સંદેશ એટલે વર્લ્ડ પીસ રેલી. જી હા, મનમાં પ્રવાસના બીજ વાવતા આ દ્રશ્યોની શરૂઆત થઈ 1 જુલાઈએ. મહાત્મા ગાંધીના 150મી જન્મ જયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજન થયું એક વર્લ્ડ પીસ રેલીનું અને તેને મૂર્ત સ્વરૂપ આપ્યું શ્રી સાંઈ ટ્રસ્ટ મહિલા અને બાળ કલ્યાણ ટ્રસ્ટે. અમે લોકો દર વર્ષે કોક ના કોક જગ્યા વિદેશમાં કે દેશમાં ફરવા જઈએ. 2018માં અમે લોકો ફરવા માટે એક એવી જગ્યા ગયેલા કે જ્યાં એક નાનકડા માણસથી અમને પ્રેરણા મળેલી કે આ વિશ્વ શાંતિ માટે કંઈક કરવું જોઈએ. એ નાના માણસ અમારા પાસે સ્વિટ્ઝર્લેન્ડમાં એક ડ્રાઈવર હતો, એ બી લકીલી ઇન્ડિયન હતો. એ ડ્રાઈવર 15 દિવસ માટે અમારી સાથે હતો. 5-7 દિવસ પછી એ થોડોક ફ્રેન્ડલી થઈ ગયો અને એક જગ્યા અમે એક કન્ટ્રીમાં એન્ટર થતા હતા ત્યાં એની ગાડી સાઈડમાં રોકી દીધી. તો અમે એને પૂછ્યું કે ભાઈ, ગાડી કોઈને ફ્રેશ નથી થવું તો તમે મેઇન રોડ પર સાઈડ પર ગાડી રોકી દીધી છે, એનો મતલબ શું? ત્યારે એને કીધું કે સાહેબ, આ જે કન્ટ્રીમાં આપણે એન્ટર થઈ રહ્યા છે એ ઝીરો ક્રાઇમ કન્ટ્રી છે, અહીંયા કોઈ જાતનો ક્રાઇમ થતો નથી અને અહીંયા મોસ્ટ લિવેબલ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. ત્યારે અમને ખ્યાલ આવ્યું કે અમારી સંસ્થા ઘણા બધા કામો કરે છે, તો આવું કંઈક કરીએ જેનાથી પીસ જેવું મેસેજ પૂરી દુનિયામાં જાય. એ ત્યાંથી એ આઈડિયા આવ્યા. એ આઈડિયા અમે રાત્રે ડિસ્કસ કર્યું કે આપણી કન્ટ્રીમાં પરત જઈને અમે કોઈ એવું વિચાર કરીએ જેનાથી અમને આખા વર્લ્ડમાં એવો સંદેશો પહોંચાડી આપી શકીએ કે શાંતિની ખૂબ જ જરૂર છે. અને જોગાનુજોગ બીજા દિવસે જ શ્રીલંકામાં એક અટેક થયું જેમાં લગભગ 60-70 લોકો મરી ગયેલા. એનાથી બી અમે ઘણા બધા દુઃખી થયા અને ત્યારે આ જે અમારો ખ્યાલ હતો એ અમને વધારે મજબૂતાઈ એને આપી. આ રેલીનો પ્રારંભ શાંતિના દૂત એવા ગાંધીજીના હૃદયકુંજથી થયો અને તેની પૂર્ણાહુતિ ભારતીય સંવિધાનના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યાં રહેતા હતા તે લંડન સ્થિત નિવાસ સ્થાને કરવામાં આવી. એટલું જ નહીં, પુલવામામાં જે ઘટના બની તે જોતા આ રેલીમાં પોલીસ, BSF, CRPF, આર્મી, નેવી અને એરફોર્સના શહીદ થયેલા જવાનોના બાળકોને પણ નિઃશુલ્ક લઈ જવામાં આવ્યા. સામાન્ય રીતે કોઈને પણ એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો પ્લેનમાં બેસી 4-8 કલાકમાં જે તે સ્થાને પહોંચી જાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વર્લ્ડ પીસ રેલીની સફર હવાઈ માર્ગે નહીં પરંતુ રોડ માર્ગથી કરવામાં આવી. અમારું જે મકસદ છે કે એરપોર્ટથી એરપોર્ટ તમે પહોંચ્યા, તમે ત્યાં જઈને તમે તમારા હોટલમાં જતા રહો છો, હોટલમાંથી તમે તમારા જ્યાં બી ફરવાના ડેસ્ટિનેશન હોય ફરીને તમે પાછા આવી જાઓ છો. રોડનું માધ્યમ એટલા માટે લેવામાં આવ્યું કે ભાઈ, રોડ જઈને જે અમે લોકોને સંદેશો 1-to-1 આપી શકીએ એનાથી મહત્વની વસ્તુ કોઈ હોઈ ના શકે. આ રેલીમાં 30 સભ્યોએ 10 SUV ચલાવી 17,000 કિલોમીટરનું અંતર કાપી 42 દિવસમાં 15 દેશોની મુસાફરી કરી હતી. જોકે દરેક દેશની એમ્બસીએ પણ આ શાંતિ રેલીને બિરદાવી ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો હતો. પૂરા કમ્યુનિકેશન વિથ ઇન્ડિયન એમ્બસીઝ કા મેં હેન્ડલ કર રહી થી 15 દેશો કે સાથ,
और इनको जब भी जहाँ जहाँ जाते हैं उसके अनुसार ट्रैवल उनको रिसीव करना है, इंडियन एम्बेसीज़ में प्रोग्राम्स करना है और उनको डिटेल्स देना है, ये सब मैं सपोर्ट सिस्टम करती थी। और हर एक कंट्री में अलग अलग लोगों के साथ डील करती थी, एम्बेसडर्स हो, फर्स्ट सेक्रेटरी हो, सेकंड सेक्रेटरी हो, या प्रेस इंफॉर्मेशन ब्यूरो के साथ भी डील करती थी। और एंड में लंदन में कंक्लूडिंग प्रोग्राम में पूरा इंडियन हाई कमीशन ऑफिस के साथ डील करती थी। सपोर्ट तो सब लोग करते हैं पर ऑर्गेनाइजर इतना काम अच्छा करते हैं कि सब जगह जाना, परमिशन लेना, जो शुक्ल साहब ने बोल दिया पहली स्पीच में, सारा काम सुध भाई ने किया। आ रेली थी दुनिया भर में भारत की वसुधैव कुटुंबकम की भावना फरी एक बार जीवंत थती जोवा मळी। भारत से भाईचारे का पैगाम गया अने विश्व शांति नो संदेश आपवा निकळेली आ रेली सफल रही हती। आ आखी रेली थी दुनियाना घणा देशोनी अंदर एक सारो संदेशो, पॉजिटिव सिग्नल जाए छे के भारत जे छे ए शांति प्रिय देश छे। पर साथोसाथ जो भारत ने कोई देश तरफ थी आक्रमण आवे तो एनो सामनो करी अने सामे वाला देश ने पाठ भणावा माटे पण भारत सक्षम छे। भारत क्यारे क्यारे कोई देश पर हुमलो करतुं नथी, कायम ने माटे ભારત એ જે છે શાંતિ ઈચ્છે છે। 42 દિવસની આ લાંબી યાત્રા માટેની તૈયારીમાં બેકહેન્ડમાં તેમણે કેવી રીતે કામ કર્યું તે પણ જાણવા જેવું છે। ये बहुत ही डिफ़िकल्ट एक टास्क था कि यहाँ से 30 लोगों को भेजना, वो भी दूसरी से अलग अलग कंट्रीज़ में जहाँ पे आपको बॉर्डर क्रॉस करना होता है। आप एक स्टेट से दूसरे स्टेट जब जाते हैं तो बहुत आसानी रहती है इंडिया में, बट जब बॉर्डर क्रॉस करना होता है कम से कम आप समझिए आपके सारे वीज़ाज़ होने चाहिए, आप जो व्हीकल लेके आए हैं उसके डॉक्यूमेंट्स हैं कि नहीं है, आपको अलाउड है कि नहीं है गाड़ी चलानी, तो और वहाँ के रूल्स आप फॉलो कर पाएंगे कि नहीं, तो पूरा ये समझना और इसको पूरा ग्राउंड पर लेके आना एक बहुत ही बड़ा टास्क था। और इसको मेरे को लगता है कम से कम मेरी लाइफ के मैंने 3 महीने पूरे के पूरे इसमें लगा दिए इसको इम्प्लीमेंट करने में। दरेक मोटा देखाता लक्ष्य पाछड़ दरेक नानी बाबतों नु ध्यान राखवामां आवतुं होय छे जे वरुण सूद आपणने जणावे छे। जो रूट था पूरा का पूरा मैंने देखा था, कहाँ से कौन सा हाईवे पकड़ना है, कैसे वहाँ ट्रैवल करना है, वहाँ क्या तकलीफ आ सकती है, लाइव हम लोग अंदर कैसे कम्युनिकेट करेंगे, उसके लिए हम लोगों ने गवर्नमेंट के जो लाइसेंस फ्री वॉकी टॉकीज़ हैं वो हम लोगों ने परचेज़ किए, सब गाड़ी में रखे ताकि अंदर अंदर एक फ्लुएंटली कन्वर्जेशन हो सके। क्योंकि क्या होता है कभी कभी आप जब इतने स्पीड में जा रहे होते हैं हाईवे के ऊपर, आगे कहीं खड्डा आ जाए या कहीं पर एक्सीडेंट हो तो पीछे की जो 10वीं गाड़ी है वो कम से कम 5 से 6 मिनट पीछे होती है आपसे, 1 या 2 किलोमीटर पीछे हो जाती है जब आप इतनी स्पीड में जा रहे होते हो, तो उसको इन्फॉर्म करना कि यार यहाँ से स्लो आना, यहाँ पे एक्सीडेंट हो सकता है, तो वो पीछे वाला आदमी अपनी गाड़ी ऑटोमेटिकली स्लो कर लेता है। तो ये सारे जो हम लोगों ने माइन्यूट चीज़ें पे ध्यान रखा ताकि ये रैली सक्सेस हो सके। ગુજરાતીઓનો ધંધા અને ફરવ બાબતે તો વિશ્વ સાથે ખૂબ જૂનું કનેક્શન હતું, પણ તેમાં આ રેલીએ એક નવો નજરિયો ઉમેરી માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને શાંતિના સંદેશ પર વિચારતા કરી દીધું। અત્યાર સુધી આપણે આ યાત્રાનો ઉદ્દેશ્ય અને તેના માટે શું તૈયારી કરી એ જાણ્યું। આ યાત્રા આગળ વધે છે નેપાળ તરફ, ત્યાંના સાંસ્કૃતિક મૂલ્યો અને અનુભવોની સાથે આ યાત્રા ચીન સુધી પહોંચે છે જ્યાં યાત્રાના લોકોને ગુડ લક મેસેન્જર તરીકે ઓળખવામાં આવે છે। અબ હમ જા રહે હૈ ઇન્ડિયા કો છોડ કે નેપાળ કો પ્રતિનિધિત્વ કરેંગે, નેપાળ મે શાંતિ કા સંદેશ દેંગે ઓર ઇસી તરહ પૂરે 15 કન્ટ્રીઓ મે યહી સંદેશ કો શાંતિ કે દોહરાતે જાયેંગે ઓર જર્ની ફોર ઇન્ડિપેન્ડન્સી કા ભી સંદેશ દેંગે। જે અમે આપણે ઇન્ડિયામાં ડ્રાઇવિંગ રાઇટ હેન્ડ સાઇડ કરીએ છીએ ત્યાં અમારે લેફ્ટ હેન્ડ સાઇડ સીધું આવી ગયું, પણ ડ્રાઇવિંગ અમે એક દિવસની અંદર યુઝ ટુ થઈ ગયા। આ પ્રવાસ આગળ વધ્યો તિબેટ તરફ, એટલે પૃથ્વી પરનો સૌથી ઊંચો વિસ્તાર જેની સરેરાશ ઊંચાઈ સમુદ્ર સ્તરથી 4900 મીટર છે। આ ટીમ મોંગ્સ આર ધ મેસેન્જર ઓફ પીસ એન્ડ ધીસ રેડ એન્ડ વ્હાઇટ ટીમ ઇઝ ઓલસો ધ મેસેન્જર ઓફ પીસ, સો ધીસ ઇઝ અ વર્લ્ડ પીસ રેલી યુ કેન સી। बहुत ही खूबसूरत पहाड़ियों के बीच में बसा हुआ ये
पैलेस बड़े लेवल का स्मारक है, देखने से बड़ा अच्छा लगता है कि कितना अच्छा मेंटेन किया हुआ है। ये हजारों साल पुरानी विरासत है जिसे हम सब लोगों ने देखा। लगभग 17वीं सदी में बना हुआ पटोला पैलेस था, दलाई लामा जी फिफ्थ ने ये बनाया था। ये ऐसा लगा कि विश्व की कोई मतलब वर्ल्ड की कोई एक अच्छी चीज़ हम लोगों ने विजिट किया है। अंदर जो हमने देखी नक्काशी, बेजोड़ कारीगरी उनका, और जो नेचुरल कलर्स यूज़ किए हुए हैं स्टोन्स के साथ, ये वाकई देखने लायक थे। ये पूरी तिब्बत की पूरी संस्कृति यहाँ मिल जाएगी आपको। इनका जो स्टोन से जो इन्होंने पेंटिंग्स जो बनाए वो काफ़ी सुंदर है और देखने लायक है, और गोल्ड का अथा भंडार। तिब्बत में व्हेन वी एंटर्ड, जब हम तिब्बत में एंटर हुए तो हमें बहुत सब कुछ बहुत अच्छा अच्छा लगा। लाइक सडनली नेपाल से तिब्बत घुसना मतलब बहुत बड़ा चेंज हमें दिखाई दिया। जहां हम एक रात पहले 150 किलोमीटर के लिए हमने 17 घंटा लगाया ट्रैवल करने के लिए, जहां हमारी गाड़ियां ऑलमोस्ट फेल हो गई, जहां हमने गिव अप कर दिया था, एंड सडनली व्हेन वी एंटर्ड तिब्बत तो वहां पर एक अलग ही नीटनेस, क्लीनलीनेस एंड बहुत ही ऑसम सब कुछ फील था। तो हमारी गाड़ियाँ चल रही थी उस तरफ क्योंकि वहाँ ट्रैफिक चेंज हो गया, तो हमारे लिए एक बड़ा चैलेंज था वो। बट जैसे जैसे हम क्रॉस करते गए तिब्बत, जैसे जैसे अंदर डीप में जाते गए, तो हमें एहसास हुआ कि ये जो रोड दिख रही है ना, ये सिर्फ रोड ही है वहाँ पर। उसके साइड में देखेंगे तो आपको गरीबी दिखेगी, लाचारी दिखेगी, लोगों के पास अच्छे कपड़े नहीं पहनने को, अच्छा एनवायरनमेंट नहीं। उनके घर देखेंगे तो दूर से बहुत सुंदर दिखते हैं, पास जाएंगे तो आपको लगेगा एकदम गरीब घर में हम आ गए या गरीब का झोपड़ी जैसा फीलिंग आ रहा है। तो वो जो डेवलपमेंट है वो सिर्फ स्ट्रेटेजिक डेवलपमेंट है और ये चाइना की कॉलोनी है। अहीं नुं सौथी ऊंचू शिखर एटले माउंट एवरेस्ट के जे विश्वभर में जाणीतुं छे। तो भारत अने चीननी वच्चे आवेल आ प्रदेश में जरे पहुंची वर्ल्ड पीस रेली तो केवा रह्या त्याना अनुभव आओ जाणीए। अभी जो आनंद आ रहा है ना जी सर, उसको शब्दों में नहीं बता सकते, हमारे चेहरे से नजर आना चाहिए। भारत में स्वतंत्रता ने दरेक नागरिक नो जन्मसिद्ध अधिकार मानवामां आवे छे, तेमां पण अभिव्यक्ति अने वाणी स्वतंत्र तो एटली सहज बनी गई छे के लोको कोई पण स्थाने अने कोई पण समये पोताना विचारो मुक्तपणे रजू करी शके छे। जो कि आ आजादीनो अहसास त्यारे थयो ज्यारे रेली दरमियान अन्य देशोनी स्थिति नजीकथी जोवा मळी। चाइनामां ज्यारे पीस रेली पहोंची त्यारे तेओ त्यांना लोको माटे गुड लक मेसेंजर बन्या। डेन ह्युआंग में रात को हमारी सब महफिल वहफिल हो गई, हमने गाना वाना गा लिया, खाना खा लिया, तो हम रात को नाइट मार्केट देखने निकले। इत्तेफाक देखिए, नाइट मार्केट में वापस हमें कोई, हम एलियंस, हमें कोई सब कुछ नया नया दिख रहा है और वो लोग हम में नया नया ढूंढ रहे हैं, ऐसा लग रहा है कि एलियंस हैं यहाँ पर। तो नाइट मार्केट में सडनली हमने सोचा कि यार यहाँ गाना गाते हैं, और हमारे दिनेश भैया और सोने जी और मलय जी और सब टीम ने गाना गाया कि छोड़ आए हम वो गलियां, और पूरा बाज़ार हमारे साथ जुड़ गया। इतने में वहाँ से निकल के आती एक लेडी के मिस्टर सुनील, मैं बोला ये कौन बोला भाई इधर डैन ह्युआंग में कौन ढूंढेगा मेरे को, तो बोले आई एम जून, वी मेट एट द पेट्रोल पंप, मैं आपसे मिली हूँ। उसका मतलब ये था जो समझा रही थी, जब से मैं आपसे मिली हूँ और अभी मिल रही हूँ उस दौरान में कुछ अच्छा हुआ है, एंड आप जो पीस मैसेंजर्स हैं दे आर गुड लक टू मी। આ રેલીના દરેક સદસ્યો વિવિધ સ્થાનો પર લોકોને પીસ બેન્ડ બાંધી શાંતિનો સંદેશો ફેલાવતા ચાઇનાના વિવિધ સ્થાનોએ ફરવાની સાથે જ આ પ્રવાસીઓએ ત્યાંની કલા, સંસ્કૃતિ અને ખાસ ફૂડનો અનેરો સ્વાદ લીધો। આ પીસ રેલી એ વચ્ચે વચ્ચે ગરબા કરતી અને આનંદ ઉઠાવતી અને આપણી ગુજરાતની સંસ્કૃતિને વિદેશો સુધી પહોંચાડી તેમને પણ જોડતી આગળ વધી કઝાકિસ્તાન તરફ। बारहवें दिन में हम चाइना छोड़ रहे हैं, आज यूनिफॉर्म में वापस आ गए हैं, तो ऐसा लगता है कि हमारे में वापस वही स्पिरिट आ गई जो पहले दिन दिवाली। और आज हम चाइना का बॉर्डर से क्रॉस करेंगे अभी और एक घंटे में, और कजाकिस्तान पहुंचेंगे एक नए देश में, नए संस्कारों के साथ, नई संस्कृति के साथ आज हम अपना दिन शुरू करेंगे। कजाकिस्तान ये यूरेशिया में स्थित देश है। जरे वर्ल्ड पीस रैली यहीं पहुंची तेरे खबर पड़ी कि भारतीय फिल्मों की पण विदेश में मोटी असर है। जी हाँ,
કઝાકિસ્તાનમાં અનુભવ થયો કે લોકો ભારતને ફિલ્મોથી ઓળખે છે. જબ હમ ચાઇના સે કઝાકિસ્તાન એન્ટર હુએ તબ હમે એક રિલીફ સા મહેસૂસ હુઆ કે એક કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ સે હમ સડનલી ફ્રી એન્વાયરમેન્ટ મેં આયે. તો હમે ઇમિગ્રેશન ક્રોસ કિયા, સબસે સુંદર એક્સપિરિયન્સ વહીં પર હો ગયા. વો લોગ હમે હમારી ફિલ્મો કી વજહ સે જાનતે હૈ. વહાં પર હર બચ્ચા, આઈ રિપીટ, હર બચ્ચા મિથુન ચક્રવર્તી કો જાનતા હૈ. વો જીમી 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 આજા આજા ગાના વો જાનતા હૈ ઓર લોગ ઉસે પસંદ કરતે હૈ. તો વહાં કે ઇમિગ્રેશન ઓફિસર ને બહોત અચ્છે સે હમે વેલકમ કિયા. કઝાકિસ્તાન અને તુર્કિસ્તાનમાં પ્રવાસીઓને એવા અનુભવ થયા જે સાંભળીને કોઈના પણ રોમટા ઉભા થઈ જાય. અલમાટી મેં હમે ઇન્ડિયન મિશન ને હોસ્ટ કિયા. વહાં પર ઉન્હોને હમસે હમારે વિચાર જાને કે હમ વહાં પર ક્યું આયે. વિશ્વાસ કરીએ, પરાય દેશ મેરા ઝંડા દેખ કે રોંગટે ખડે હો જાતે હૈ. ઇતના અમેઝિંગ એક્સપિરિયન્સ બહોત મુશ્કિલ સે મિલતા હૈ. હમ અલમાટી સે જબ પહોંચે તુર્કિસ્તાન, તુર્કિસ્તાન ઇઝ સેકન્ડ ટુ મક્કા ફોર હમારે મુસ્લિમ ભાઈઓ કે લિયે. જબ હમ વહાં પહોંચે તો હમે લગા યે એક વોર ટોર્ન કન્ટ્રી હૈ. મતલબ વહાં બહોત સમૃદ્ધિ હૈ એસે કહેને કો, લેકિન જબ હમ તુર્કિસ્તાન મેં એન્ટર હુએ તો હમે એસા લગા કે ઇટ ઇઝ અ વોર ટોર્ન કન્ટ્રી. રસ્તે મેં આપ દેખેંગે તો ગાડીઓ કે બોનટ ખુલે હુએ, આપ દેખેંગે પુરાની માટીઝ યા CLO યા 118 એની ઉસ તરહ કે મોડલ્સ કાર કે કાર યહાં પર ચલતી હૈ. ઓર રસ્તે મેં વો ખુલે હુએ ક્યું હૈ, ક્યુંકિ વો રેડિએટર સબ ગરમ હો રહે, ઉનકે કૂલન્ટ હી નહીં હૈ. તો ઉસ તરહ કા કન્ટ્રી, પુરાની ગાડીઓ, આપકો લગતા હૈ કે મેં 1980 મેં આ ગયા, એસા ફીલિંગ આતા હૈ. આ રેલી દરેક દિવસના પોતાના ટ્રાવેલની શરૂઆત રાષ્ટ્રગાનથી કરતી અને આ રેલી પહોંચે છે જર્મનીમાં. જર્મની મેં હમારા જો ભી હૈ એમ્બસી મેં જાયેંગે. યે વર્લ્ડ કા સબસે પુરાના મેટ્રો હૈ જો 1935-37 મેં ઇસકો બિલ્ડ અપ કિયા ગયા થા. ઓર હર એક જીતને ભી ઉસકે સ્ટેશન્સ હૈ ઉસકો અલગ અલગ મેન્યુમેન્ટ્સ હૈ, મતલબ એસે અલગ અલગ ડિઝાઇન હૈ, ઉસકો સ્કલ્પચર કિયા ગયા હૈ. ઉસકા ઇન્ટીરિયર એક્સટીરિયર બહોત જબરદસ્ત હૈ, દેખને લાયક હૈ. બહોત સે લોગ યહાં પે સિર્ફ મેટ્રો મેં બેઠેંગે લેકિન દેખને કે લિયે આતે હૈ. આ પ્રવાસે મને ઘણું શીખડાવ્યું. બધી મહિલાઓએ આવી રીતે આવવું જોઈએ. આપણને એમ થાય કે ગૃહિણી છે તો એ આવી રીતે પ્રવાસમાં કેવી રીતે જાય, એવું નથી. બધા જ જઈ શકે છે આ પ્રવાસમાં. અને વર્લ્ડ પીસ રેલીનો સંદેશો આપણે બધી જગ્યાએ મોકલી શકીએ છીએ. દર વર્ષે આવી રેલી થાય તો એમાં ભાગ લેવો જોઈએ. અને પેરિસના પ્રવાસ બાદ આ યાત્રા પહોંચે છે તેના અંતિમ ગંતવ્ય સ્થાન આંબેડકર હાઉસ, જ્યાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર રહેતા હતા. ફાઇનલી ધ વર્લ્ડ પીસ રેલી 2019 રીચેસ ટુ ધેટ ડેસ્ટિનેશન, આંબેડકર હાઉસ, લંડન. And you can see the happiness of these members. ગાંધી આશ્રમથી ડૉક્ટર આંબેડકર હાઉસ લંડન સુધીની આ પીસ રેલીની રોમાંચક સફરને વધુ પ્રેરણાદાયી બનાવી એક યુવાને. જો વ્યક્તિનું મનોબળ મજબૂત હોય ને તો પોતાની શારીરિક નબળાઈને માત આપીને અસંભવ લાગતા કાર્યને પણ તે સંભવ બનાવે છે. કુછ પાને કી હો આસ આસ, કોઈ અરમા હો જો ખાસ ખાસ, આશા હે હર કોશિશ મે હો બાર બાર, કરે દરિયાઓ કો આર પાર, આશા હે તૂફાનો કો ચીર કે મંઝિલ. આ વિઝ્યુઅલ જોઈને તમે વિચારમાં પડી ગયા હશો કે આ વર્લ્ડ પીસ રેલીમાં દિવ્યાંગ કેવી રીતે, ખરું ને? આપને જણાવી દઈએ કે આ રેલી જોવા આવેલ કોઈ દર્શક નથી, પરંતુ રેલીમાં જનાર 30 મેમ્બરમાંથી જ એક છે, જેણે જાતે ગાડી ચલાવીને 15 દેશોની મુસાફરી કરી. તેમનું નામ છે સમીર કક્કડ. તેઓ કઈ રીતે આ વિશ્વ શાંતિ રેલીમાં જોડાયા, આવો તેમની પાસેથી જાણીએ. હર એક જગા પે પૂરે વિશ્વમાં યહી બાત આતી હૈ કે જો સોચ જો હૈ થિંકિંગ, કે કભી ભી જિંદગી મેં કિસી ભી ટાઈપ કી ડિસેબિલિટી આ જાતી હૈ તો સોચ જો હોતી હૈ ને કે યે દિવ્યાંગ હૈ યા ઇનકો કમઝોર હૈ. તો યે મેં
आज पूरे इंडिया में जैसे ही बड़ा होता गया इस तरह से ये बहुत ही फेस करना हुआ कि ये विकलांग है, दिव्यांग तो नहीं मगर विकलांग है और कमज़ोर है। तो मुझे ये जो था कि भाई मुझे एक जानने को मिला कि एक विश्व शांति रैली हो रही है और ये विश्व शांति रैली में भारत के अलग अलग जगह से जो अनुभवी राइडर्स हैं उनको वो इसमें आमंत्रित करके पार्टिसिपेट करवा रहे हैं। तो मैं एज ए दिव्यांग होते हुए भी मैं प्रोफेशनल कार रेसिंग करता हूँ, मैं दिव्यांगों के लिए हाथ से चलाने वाली गाड़ियाँ बनाता हूँ और पूरे विश्व में मुझे एक यही मैसेज देना था कि दिव्यांगता आने से कोई तकलीफ आपकी जिंदगी नहीं रुक जाती। समीर भाई नो उत्साह अने जुस्सो जोई तेओना साथीदार ने पण सतत प्रेरणा मळती रहती अने बधाज तेमने जोई आगळ ने आगळ चालता रह्या। 7 बजे का हमारा टाइम होता था कि भाई सुबह 7 बजे चलना है, तो कभी ऐसा नहीं हुआ कि 7:10 पे समीर आया हो। तो समीर का 7 बजे का टाइम है तो समीर भी 7 बजे ही आया हो, तो इसकी वजह से ऑन द कंट्री बाकी सब लोगों को मोटिवेशन मिलता था कि अगर समीर खुद गाड़ी चला के इसको चलना है। और एक बीच में ऐसा होगा कि सुनील है तो सुनील के साथ प्रीति थी, प्रीति ने कभी गाड़ी चलाई होगी कभी सुनील ने, लेकिन समीर की एक खासियत, समीर ने अगर 13,000 किलोमीटर गाड़ी खुद चलाई है तो उसने ही चलाई है। नेपाल से हम थुम्मन 12 बजे इंडियन हाई कमीशन ने हमको फ्लैग ऑफ किया और कोई रोड ही नहीं था, वो रोड ऐसा पहले ही कह दिया गया था कि देर इज़ नो रोड। तो वो एक तरफ पहाड़ था एक तरफ खाई थी, उस 156 किलोमीटर में हम 14 घंटे का ड्राइव किया, उसमें भी उन्होंने अपनी गाड़ी किसी को नहीं दी। तो आप समझ सकते हैं कि उनसे सबको कितना मोटिवेशन मिला होगा। इनको देख के तो सबने कि ये निकाल सकता तो हम क्यों नहीं निकाल सकते, ये गाड़ी का इन्होंने पूरा वो रास्ता अपने खुद ही तय किया, खुद ही चलाते थे गाड़ी। इनको देख के तो सब लोग मतलब बोलते थे कि ये निकाल सकता हम क्यों नहीं निकाल सकते। विश्व शांति रैली में समीर भाई ने जोई तेमना साथियों नहीं अन्य देश ना लोगों पण विचार में पड़ गया। चाइना बॉर्डर पहुंचने के बाद जैसे ही चाइना बॉर्डर मिडनाइट में पहुंचे तो सुबह जैसे ही हमारा 7 बजे क्लियरेंस कस्टम क्लियरेंस चालू हो जाने वाला था तो हम सीधा जैसे ही निकले तो वहाँ के जो तिब्बत के जो भी पब्लिक थे आज विलेज हैं और सभी इस तरह, जैसे ही मैं व्हीलचेयर से गाड़ी की तरफ गया गाड़ी में बैठा, गाड़ी हमारी बहुत ही दलदली ऐसी हो गई थी तो वहाँ पे क्लीनिंग कर रहे थे इस तरह से, तो उनमें इतनी ज़्यादा पूरे गाँव वासियों में कुतूहल हुई कि पैर नहीं है और गाड़ी, तो सभी आए वहाँ की जो भी हैं लेडीज़ वो आए, फिर मैंने गाड़ी चलाई तो अपने आप क्लैप करने लगे और खुश होने लगे। अहमदाबाद थी लंदन नी सफर में घना रस्ताओ एवा आव्या के जेमा समीर भाई ने खूब तकलीफ पड़ी परंतु तेओ हिम्मत हार्या विना चालता रह्या अने समग्र सफर ने हंसता मोढ़े पूरी करी। नेपाल के जो भी रास्ते हैं पूरे उबड़ खाबड़ दलदली और पर्वतीय थे, मगर जब हमें नेपाल से चाइना तिब्बत की ओर जाना था तो थुमान करके जो रूट है, जो रूट तकरीबन है सिर्फ 130-140 किलोमीटर का, मगर इसमें 16 घंटे ड्राइव यानी कोई रास्ता ही नहीं था, और बहुत ही ऐसा कि एक माइक्रो सेकंड में आप हो या नहीं हो। तब खुदा को हमें ऐसे भी कहीं कहीं पे ऐसे भी दौर आए थे कि खुदा को ए खुदा मुझे कुछ भी करना हो तो ये स्पॉट मेरे लिए मत चुनना, इंडिया ले जाना, मैं जो मिशन के लिए निकला हूँ कि मुझे एक शांति और जर्नी फॉर इंडिपेंडेंसी, तो ये पूरे विश्व में फैले कि एक पहली बार कोई विश्व में दिव्यांग इतना बड़ा सा सेल्फ ड्राइव करके एक जो कर रहा है तो इसमें मैं मुझे लास्ट एंड तक मुझे सक्सेस था दे। इस तरह से मैंने अपनी ये जर्नी बहुत ही तकलीफें बर्फ माइनस डिग्री टेम्परेचर में भी डट के हिम्मत से हमने जो ये 140 किलोमीटर की जर्नी है वो पूरी की। ईश्वरे आपेली जिंदगी ने आनंद थी जीवता समीर भाई माटे तो आ यात्रा एवी यादगार बनी गई के जाने जीवन नी तमाम ख्वाहिश पूरी थई गई। और जब जाके हमें अंबेडकर हाउस में अपना तिरंगा लहराया वो जो शांति की ऑरा में जो, तो एक लगता है कि जीवन कृतार्थ हो गया, सफल हो गया। और इसी तरह से हमें लंदन के एम्बेसी में पर में भी तिरंगा लहराने का मौका मिला। अब हमें पूरी ज़िंदगी कृतार्थ हो गई कि अब कोई भी ऐसी ख्वाहिश नहीं है कि और आगे अब जिंदगी में, ये ख्वाहिश ही हमारी कंप्लीट पूरी कर दी खुदा ने। विश्व शांति एज भारत नो सर्वोच्च धर्म रह्यो छे, परंतु आज आखू विश्व विविध प्रकार की समस्याओं अने पड़कारों झीली रह्यु छे, त्यारे आ विश्व शांति रेली
લોકોને ફરી એકવાર નવી ઉર્જા અને દિશા આપી છે. તો આ હતો આજનો મારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આ પ્રવાસના અભિપ્રાય અમને મોકલી શકો છો. અમારો ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. અમારો વોટ્સએપ નંબર છે 9990975625 9099075625. આ અમારો એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ આપ જોઈ શકો છો. આવતા સપ્તાહે સરદાર પટેલના જીવનની વાતો લઈને અમે આવીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.